हरिओम, आज आप स्टैंडर्ड सिक्स ग्रामर में कम्पोजिशन डायलॉग राइटिंग है जोईशू। तमे करी लीधा हो तो पण तमे ध्यान आपजो कि क्या खोटू लखाई गयु तो सुधारी लो। पहलू है फिल इन द ब्लेंक्स यूजिंग द वर्ड्स गिवन इन द ब्रेकेट्स। एटले कंस में आपेला शब्दों उपयोग कर खाली जगह पूरा अँ ब्रेकेट्स में आपेला है वॉट विल हेपन My assistant will also help. Are you ready to give your soap? I cannot know the prices. હવે જ ડ્રાઈવર છે, હેલો ધનજીભાઈ, ખાલી જગ્યા ટુ મી ફોર અ ડે, શું આવશે? તો કે આર યુ રેડી ટુ ગીવ યોર શોપ ટુ મી ફોર અ ડે। शॉपकीपर से यस अली भाई वेलकम। ड्राइवर से आई खाली जगह ऑफ ऑल थिंग्स इन योर शॉप के मने तमार ऑल थिंग्स એટલે બધી જ વસ્તુ તમારી જે પડી છે દુકાનમાં। તો હવે અહીંયા શું આવશે કે તેની કિંમત મને ખબર નથી, તો આઈ અહીંયા આવશે ડોન્ટ નો, એટલે અહીંયા આપ્યું છે ડુ નોટ, લાસ્ટમાં ડુ નોટ નો ધ પ્રાઇસ, નોટ નો ધ પ્રાઇસ ઓફ ઓલ થિંગ્સ ઇન યોર શોપ। શોપકીપર સે ડોન્ટ વરી, ધ પ્રાઇસ ઇઝ રિટર્ન ઓન મોસ્ટ ઓફ ધ થિંગ્સ એન્ડ પછી શું આવશે ખાલી જગ્યા યુ, તો એમાં આવશે માય એસિસ્ટન્ટ વિલ ઓલ્સો હેલ્પ યુ, માય એસિસ્ટન્ટ વિલ ઓલ્સો હેલ્પ યુ। ડ્રાઈવર સે ગુડ, કેન યુ ડ્રાઈવ અ બસ? શોપકીપર સે નો, હવે શું આવશે? તો કે આઈ કેન નોટ, આઈ કેન ડ્રાઈવ ઓનલી અ સ્કૂટર। ડ્રાઈવર સે ઓ ધેન વોટ વિલ હેપન ટુ માય બસ એન્ડ માય સ્કૂલ ચિલ્ડ્રન। તો અહીંયા કઈ વાત થાય છે? તો કે ડ્રાઈવર અને શોપકીપર વિશેની વાત કરવામાં આવી છે। જુઓ, હવે તેનું ગુજરાતી હું તમને કહું તો એમ થશે કે ડ્રાઈવર છે તે ધનજીભાઈને એમ કહે છે આર યુ રેડી ટુ ગીવ યોર શોપ, એટલે કે તમે મને એક તમારે એક દિવસ માટે તમે મને તમારી શોપ દુકાન આપવા માટે રેડી છો? શોપકીપર દુકાનદાર એમ કહે છે કે હા અલીભાઈ, તમારું સ્વાગત છે। પછી આવશે કે પણ મને આ બધી જ તમારી દુકાનમાં બધી વસ્તુ પડેલી છે તેની પ્રાઇસ મને ખબર નથી, એટલે કે આઈ ડુ નોટ નો ધ પ્રાઇસ। શોપકીપર એટલે કે દુકાનદાર એમ કહે છે કે કાંઈ વાંધો નહીં, મારો જે આસિસ્ટન્ટ છે એ તમારી મદદ માટે અહીંયા રહેશે, એટલે કે મારો આસિસ્ટન્ટ તમને હેલ્પ કરશે, એટલે આપણે લખ્યું કે માય આસિસ્ટન્ટ વિલ ઓલ્સો હેલ્પ યુ। પછી છે ડ્રાઈવર સે ગુડ, કેન યુ ડ્રાઈવ અ બસ? તો શોપકીપર એમ કહે છે કે ના, આઈ કેન નોટ, એટલે કે હું ન ચલાવી શકું તમારી બસ, હું ફક્ત શું ચલાવું છું તો એક સ્કૂટર જ ચલાવી શકું છું। તો ડ્રાઈવર એમ કહે છે ઓ ધેન મારી બસ અને મારા જે સ્કૂલના બાળકો છે તેનું શું થશે, એટલે વોટ વિલ હેપન, બરાબર? તો આ પ્રમાણે આપણે જોવાનું છે ગુજરાતી પણ સાથે કરતું જવાનું છે, એટલે આપણને ખ્યાલ આવે કે બ્રેકેટ્સમાં કઈ વર્ડ્સ કયો વર્ડ્સ મૂકવામાં આવશે। બીજું છે ટેક એની ફોટોગ્રાફ, આઈ હેડ અ વન્ડરફુલ ટાઈમ યસ્ટરડે ઇન ધેર નેચરલ સરાઉન્ડિંગ, એન્જોય વોચિંગ, વોટ ડીડ યુ સી ધેર? તો અહીંયા છે સંજય સે હાય મોહન, હાઉ વોઝ યોર હોલિડે યસ્ટરડે? મોહન સે ઓ ખાલી જગ્યા, હવે અહીંયા શું આવશે? આઈ હેડ અ વન્ડરફુલ ટાઈમ યસ્ટરડે, એટલે સંજય છે શું કહે છે મોહનને કે ગઈકાલનો રજાનો દિવસ તારે કેવો ગયો, તે શું કર્યું? તો શું કહે છે કે મારો આઈ હેડ અ વન્ડરફુલ ટાઈમ, એટલે કે કાલનો સમય ખૂબ જ સરસ રહ્યો, અદ્ભુત રહ્યો। સંજય સે રિયલી વોટ ડીડ યુ ડુ, આ ભૂતકાળવાળું રૂપ છે જુઓ, એટલે ડીડનો ઉપયોગ થાય છે, યસ્ટરડે આવે છે, બરોબર છે? યસ્ટરડે આવે એટલે સમજી જવાનું કે કયો કાળ છે, ભૂતકાળ। હવે અહીંયા છે વોટ ડીડ યુ ડુ, મોહન સે વી વિઝિટેડ ધ નેચર પાર્ક, સંજય સે વાવ ખાલી જગ્યા। તો અહીંયા હવે શું આવશે? શું કહે છે સંજય કે તે ખરેખર તારો દિવસ કાલે સારો ગયો, તે કાલે શું કર્યું, વોટ ડીડ યુ ડુ, એટલે કે તે કાલે શું કર્યું? મોહન સે નેચર પાર્કની અમે મુલાકાત લીધી,
સંજય સેવવા આવો પછી શું આવશે તો તે ત્યાં શું જોયું તો અહીંયા આવશે વોટ ડીડ યુ સી દે લાસ્ટમાં જે આપ્યું છે તે કે તે ત્યાં શું જોયું મોર તે વિશો મેની બર્ડ્સ એન્ડ એનિમલ ખાલી જગ્યા અને ઇન ધેર નેચરલ સરાઉન્ડિંગ એટલે આસપાસનું સરસ મજાનું નેચરલ કુદરતી વાતાવરણ જોયું સંજય સે ડીડ યુ ખાલી જગ્યા તો શું કહે છે કે આટલું બધું જોયું તો તે ફોટો પાડ્યો હતો ફોટોગ્રાફ કર્યો હતો તો અહીંયા આવશે ક્લિક એની ફોટોગ્રાફ મોહન સે યસ આઈ વિલ શો ઓલ ધ ફોટોગ્રાફ્સ ટુ યુ સંજય સે વોટ ડીડ યુ લાઈક ધ બેસ્ટ મેં ફોટોગ્રાફ કર્યો હતો તો સંજય એમ કહે છે વોટ ડીડ યુ લાઈક ધ બેસ્ટ તને એમાંથી સૌથી બેસ્ટ ઉત્તમ શું લાગ્યું મોહન સે શું આવશે હવે લાસ્ટ તો કે એન્જોય વોચિંગ આઈ એન્જોયડ વોચિંગ ધ એલિફન્ટ એને શું જોઈને આનંદ થયો તો કે એલિફન્ટ્સને જોઈને તેને આનંદ થયો તો અહીંયા એ જ પ્રમાણે આપણે સાથે ગુજરાતી કરતાં કરતાં બ્રેકેટ્સમાં જે શબ્દો આપ્યા છે ખાલી જગ્યામાં યોગ્ય રીતે લખવાના છે હવે છે ત્રીજું કાન્ટ એફોર્ડ ઇટ ગ્રેટ કેર કેરી ધ લગેજ ટેક ધીસ લગેજ 100 rupees ઓનલી મિતાલી સે કુલી કુલી સે યસ મેડમ મિતાલી સે આઈ હેવ 3 bags ટુ ટેક ટુ પ્લેટફોર્મ નંબર 2 વિલ યુ ખાલી જગ્યા તો અહીંયા શું આવશે મિતાલી છે તે કુલીને એમ કહે છે કે આઈ હેવ 3 bags મારી પાસે કેટલી બેગ છે તો કે 3 bags છે ટુ ટેક ટુ પ્લેટફોર્મ નંબર 2 પ્લેટફોર્મ નંબર 2માં જવા માટે મારી પાસે બેગ છે વિલ યુ ખાલી જગ્યા તો અહીંયા શું આવશે કેરી ધ લગેજ એટલે ઉચકવું તમે મારો લગેજ છે તે ઉચકી લેશો પુલિસે વાય નોટ આઈ વિલ ટેક ધેમ વિથ શું આવશે હવે ગ્રેટ કે શું આવશે ગ્રેટ કેર એટલે શું થાય કે કુલી એમ કહે છે કે કેમ નહીં આઈ વિલ ટેક ધેમ હું તેને ઉચકીને સારી રીતે ઉચકીને ત્યાં લઈ જઈશ મિતાલી સે હાઉ મચ વિલ યુ ટેક તમે ત્યાં સુધી લઈ જાઓ તેનો હાઉ મચ એટલે કે પૈસાની વાત કરે છે હાઉ મચ વિલ યુ ટેક કુલી સે મેડમ 100 rupees ઓનલી લાસ્ટમાં જે આપ્યું છે તે 100 rupees ઓનલી મિતાલી સે 100 rupees ઇઝ ટુ મચ શું કહે છે કે 100 rupees છે તે વધારે છે કુલી સે મેડમ ટેલ મી હાઉ મચ યુ વોન્ટ ટુ પે તો કુલી એમ કહે છે કે તમે મને કહો કે તમે મને કેટલા રૂપિયા આપો મતલબ કે તમે કેટલા ઈચ્છો છો મને આપવાનું મિતાલી સે 50 rupees શું કહે છે 50 rupees કુલી સે મેડમ આઈ ખાલી જગ્યા આઈ કેન ટેક 20 rupees લેસ ઇટ્સ ધ ફાઇનલ પ્રાઇસ આઈ કેન નોટ ઉપરનું જે છે કાંઠવાળું આઈ કાન્ટ એફોર્ડ ઇટ આઈ કેન ટેક 20 rupees લેસ ઇટ્સ ધ ફાઇનલ પ્રાઇસ મિતાલી સે ઓકે ટેક ધીસ લગેજ કેરફુલી કુલી સે ડોન્ટ વરી મેડમ આઈ વિલ ટેક ધીસ લગેજ કેરફુલી ટુ પ્લેટફોર્મ નંબર 2 તો અહીંયા કુલી અને એક પેસેન્જર છે મિતાલી એ બંને જર્ની વચ્ચેનો વાત થતી હતી એમ કહે છે કે કેટલા રૂપિયા લેશો તમે તો કે હું તમારો સામાન છે તે સરખી જગ્યાએ પહોંચાડી દઈશ 100 rupees લઈશ બરાબર તો અહીંયા આપણે ત્રીજા પેરેગ્રાફ જોયો ત્રીજો હવે જોઈએ ચોથો આઈ કાન્ટ સોલ્વ લેટ સોલ્વ યોર પ્રોબ્લેમ આઈ હેવન્ટ ફિનિશ્ડ માય હોમવર્ક ઇઝ નોટ ડિફિકલ્ટ એટ ઓલ વોટ ઇઝ ધ પ્રોબ્લેમ હવે અહીંયા જોઈએ મધર સે પૂજા પ્લીઝ કમ ફોર ડિનર સન સોરી સુન પૂજા પ્લીઝ કમ ફોર ડિનર સુન પૂજા સેઝ નો મમ્મી ખાલી જગ્યા અહીંયા શું આવશે તો કે આઈ હેવન્ટ ફિનિશ્ડ માય હોમવર્ક એટલે તેમની માતા છે પૂજાની એ બોલાવે છે કે થોડી વારમાં તું ફોર ડિનર માટે આવ પૂજા એમ કહે છે કે મારે હજી મારું હોમવર્ક છે તે પૂર્ણ થયું નથી એટલે અહીંયા આવશે નો મમ્મી આઈ હેવ નોટ ફિનિશ્ડ માય હોમવર્ક
મધર સેઝ યુ સ્ટીલ હેવન્ટ ફિનિશ્ડ. ખાલી જગ્યા, હજી સુધી તારું ત્યાં કાર્ય છે તે પૂર્ણ થયું નથી. પછી શું આવશે? વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? શું આવશે? વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? પૂજાશે ખાલી જગ્યા. ધીસ મેસ પ્રોબ્લેમ, આઈ કાન્ટ સોલ્વ ધીસ મેસ પ્રોબ્લેમ. એટલે કે મેસની જે પ્રોબ્લેમ છે એ હું સોલ્વ કરી શકતી નથી. આઈ કાન્ટ સોલ્વ ધીસ મેસ પ્રોબ્લેમ. મધર સે ઓ આઈ સી કમ લેટ મી હેલ્પ યુ. મધર એમ કહે છે કે ચલ હું તને, લેટ મી હેલ્પ યુ, હું તને મદદ કરાવું. પૂજા સે રિયલી? મધર સે ઓફકોર્સ. મેસ ખાલી જગ્યા ઇઝ નોટ ડિફિકલ્ટ એટ ઓલ. શું આવશે? મેસ ઇઝ નોટ ડિફિકલ્ટ એટ ઓલ. પૂજા સે થેન્ક યુ મમ્મી. મમ્મી સે ઓકે નાઉ લેટ્સ સોલ્વ યોર પ્રોબ્લેમ. લેટ્સ સોલ્વ યોર પ્રોબ્લેમ. અહીંયા તેની માતા અને પૂજા વિશેનો વાતની સંવાદ થતી હતી, બરોબર. હવે જોઈએ પાંચમું. વેન ઇઝ ધ એસએમસી મીટિંગ? લેટ મી ડિસ્કસ. ડોન્ટ વરી. ઇન્વિટેશન કાર્ડ હેવ પ્રિપેર. નિસર્ગ સે મોમ પાપા હિયર ઇઝ ઇન ઇન્વિટેશન કાર્ડ ફોર યુ. મોમ સે વોટ ફોર? પાપા સેઝ હું ઇટ્સ ફોર એસએમસી મીટિંગ. નાઇસ કાર્ડ. પછીનું છે નિસર્ગ સે અવર ટીચર સેડ દેટ ધ સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ સેવન. શું આવશે? હેવ પ્રિપેર્ડ ઇટ. ગ્રેન્ડપા સે લેટ મી સી ઇટ, રિયલી ઇટ ઇઝ ગુડ કાર્ડ. મોમ સે બટ વેન ઇઝ ધ એસએમસી મીટિંગ? ગ્રેન્ડપા સે ઇટ્સ ઓન ફ્રાઈડે 4 PM. પાપા સે સો વી કાન્ટ ગો. મોમ સે યસ વી હેવ અવર જોબ. ત્યારે અમારી શું હોય છે? જોબ હોય છે. ગ્રેન્ડમા સે ખાલી જગ્યા આઈ વિલ ગો વિથ યોર ફાધર. ડોન્ટ વરી. શું કહે છે ગ્રેન્ડમા? ડોન્ટ વરી, આઈ વિલ ગો વિથ યોર ફાધર. પાપા સે ધેટ્સ ગુડ. નિસર્ગ સે યસ યસ દાદી, આઈ વિલ શો યુ માય ક્લાસરૂમ. ગ્રેન્ડપા સે લેટ મી ડિસ્કસ વિથ યોર દાદા. તો અહીંયા આખા ફેમિલી વિશેની ચર્ચા થાય છે. નિસર્ગ છે, મોમ છે, પાપા છે, ગ્રેન્ડપા છે, ગ્રેન્ડમા છે, એટલે મમ્મી, પપ્પા, દાદા, દાદી બધાની સાથે વાત થાય છે, આખા ફેમિલી મેમ્બર્સ સાથે. કે અહીંયા શેની વાત કરવામાં આવે છે? તો કે એસએમસી મીટિંગ હોય છે તેની વાત કરવામાં આવે છે. અહીંયા તો કોણ જાશે? તો કે અમારે તો જોબ છે તો અમે નહીં આવી શકીએ. તો કોણ જાય છે? દાદીમાં જાય છે. તો એ પ્રમાણે અહીંયા એક આખો ડાયલોગ છે, બરાબર. હવે જોઈએ છઠ્ઠું. હિયર આર ધ મેડિસિન્સ. આઈ વોન્ટ સમ મેડિસિન્સ. યુઆર વેલકમ. હાઉ મચ ઇઝ ધ બિલ? ધ ડોક્ટર્સ પ્રિસ્ક્રિપ્શન. કિરણ સે ગુડ ઇવનિંગ મિસ્ટર પંડ્યા. કિરણ સે ખાલી સોરી મિસ્ટર પંડ્યા સે ગુડ ઇવનિંગ કિરણ, વોટ યુ વોન્ટ? કિરણ સે શું આવશે હવે? આઈ વોન્ટ સમ મેડિસિન. એટલે શું કહે છે મિસ્ટર પંડ્યા કે શું જોઈએ છે તારે? તો કે મારે થોડી મેડિસિન જોઈએ છે. એટલે અહીંયા આવશે આઈ વોન્ટ સમ મેડિસિન. મિસ્ટર પંડ્યા સે ડુ યુ હેવ ધ ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન? એટલે તે પહેલાં તો ડોક્ટરની જે હોય છે પ્રિસ્ક્રિપ્શન તે તને તે લીધેલું છે? કિરણ સે યસ, હિયર ઇઝ ધ પ્રિસ્ક્રિપ્શન. એટલે દવાની જે ચીઠી હોય છે તે. મિસ્ટર પંડ્યા ગીવ ઇન ધ મેડિસિન. ખાલી જગ્યા હિયર આર ધ મેડિસિન. કિરણ સે હવે આપણે કોઈ દુકાને જઈએ, કોઈ વસ્તુ ખરીદીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા જ છે કે કિરણ છે તે દુકાને ગઈ અને તેણે શું કીધું? થોડી એને દવા જોઈતી હતી, તેણે દવા લીધી. પછી આપણે શું કહે તે દવા આપે છે? તો કે હવે કેટલા રૂપિયા થયા? તો હવે અહીંયા કયું આવશે? હાઉ મચ ઇઝ ધ બિલ? હાઉ મચ ઇઝ ધ બિલ? મિસ્ટર પંડ્યા સે રૂપીઝ 250. કિરણ સે કિરણ પેઇંગ ધ બિલ એન્ડ સેઝ થેન્ક યુ મિસ્ટર પંડ્યા બાય. મિસ્ટર પંડ્યા સે શું કહેશે હવે? તો કે યોર વેલકમ.
યુ આર વેલકમ. કોઈ આપણને થેન્ક યુ કહે તો આપણે રિપ્લાયમાં શું કહેવું જોઈએ? યુ આર વેલકમ. બરાબર. તો અહીંયા છે છઠ્ઠા નંબરનું પેરેગ્રાફ છે, તે પણ આપણે કમ્પ્લીટ કર્યું. હવે આપણે જોઈએ સાતમા નંબરનો પેરેગ્રાફ. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ સુગર? ડુ યુ વોન્ટ એનીથિંગ એલ્સ? હિયર યુ આર, હાઉ કેન આઈ હેલ્પ યુ? આઈ વિલ રિટર્ન ઇટ સૂન. નેહાબેન સે હર્ષાબેન આર યુ દેર? હર્ષાબેન સે યસ નેહાબેન. એટલે હર્ષાબેન શું કહે છે, સોરી નેહાબેન શું કહે છે કે તમે અહીંયા છો? કોને કહે છે? હર્ષાબેન. હર્ષાબેન કહે છે કે હા હા નેહાબેન, હાઉ કેન આઈ હેલ્પ યુ, હું તમારી શું મદદ કરી શકું? હાઉ કેન આઈ હેલ્પ યુ? નેહાબેન સેઝ વિલ યુ પ્લીઝ ગીવ મી સમ સુગર, જે આપણે આવેલું છે પાઠમાં, બરોબર છે, એ જ પ્રમાણેનો અહીંયા પેરેગ્રાફ છે. તો અહીંયા શું આવશે? વિલ યુ પ્લીઝ ગીવ મી સમ સુગર? હર્ષાબેન સે ઓફકોર્સ. હવે હિયર યુ આર, હિયર યુ આર. નેહાબેન સે થેન્ક યુ. પછી શું આવશે? હું તમને પાછી તરત આપી દઈશ. આઈ વિલ રિટર્ન ઇટ સૂન. હર્ષાબેન સે નો પ્રોબ્લેમ નેહાબેન, ખાલી જગ્યા. ડુ યુ વોન્ટ એનીથિંગ એલ્સ? તમે ક્યારેક પણ તમે લઈ શકો છો. નેહાબેન સે નો, સોરી, ડુ યુ વોન્ટ એનીથિંગ એલ્સ એટલે શું કહે છે કે તમારે કંઈ બીજી વસ્તુ છે, બીજું કંઈ જોઈએ છે? નેહાબેન શું કહે છે? નો થેન્ક યુ, નહીં તમારો આભાર. હવે જોઈએ આઠમું. કેન યુ પ્લીઝ હેલ્પ મી? યસ, વાય નોટ? ઓ કમ, આઈ વિલ ટીચ યુ. વોટ હેપન? આઈ કેન નોટ સોલ્વ ધીસ સમ. જે આગળ આપણે જોયો એ જ પ્રમાણેનો અહીંયા બીજો પેરેગ્રાફ છે. મિતાલી સે હાય દેવ, આર યુ ફ્રી? દેવ સે હાય મિતાલી, યસ આઈ એમ. મિતાલી એમ કહે છે કે તું ફ્રી છે? દેવ સે હા હું ફ્રી છું. શું થયું એટલે શું થાય? વોટ હેપન, અહીંયા શું આવશે? વોટ હેપન. મિતાલી સે કેન યુ પ્લીઝ મી, સોરી પ્લીઝ હેલ્પ મી. મિતાલી શું કહે છે? કેન યુ પ્લીઝ હેલ્પ મી? દેવ સે, હવે અહીંયા શું આવશે? તો કે યસ વાય નોટ, શું આવશે અહીંયા? યસ વાય નોટ ટેલ મી. મિતાલી સે ઇટ્સ માય હોમવર્ક, પછી છે ખાલી જગ્યા. તો અહીંયા શું આવશે? ઓ કમ, દેવ સે, અહીંયા હવે શું આવશે? સોરી, મિતાલી સે ઇટ્સ માય હોમવર્ક. આઈ, ઓ કમ, દેવ સે આઈ વિલ ટીચ યુ. આઈ વિલ ટીચ યુ, બરાબર. મિતાલી સે થેન્ક યુ દેવ, શું આવશે? થેન્ક યુ દેવ. એટલે અહીંયા એ રીતે આવશે. ઓ પછી શું છે? તો કે ઇન્વર્ટેડ કોમા છે, પછી કમ લખેલું છે. તો અહીંયા ઓ અને કમ છે એ અલગ અલગ થશે. એટલે અહીંયા આવશે મિતાલી સે ઇટ્સ માય હોમવર્ક, પછીનું આવશે આઈ કેન નોટ સોલ્વ ધીસ સમ. દેવ સે ઓ કમ આઈ વિલ ટીચ યુ. લાસ્ટમાં આવશે આખું ઓ કમ આઈ વિલ ટીચ. પછીનું છે મિતાલી સે થેન્ક યુ દેવ. હવે છે નવમું પેરેગ્રાફ. આઈ ડુ નોટ નો વાય ઇટ નોટ વર્કિંગ, ઓફકોર્સ યુ કેન. વોટ ધ મેટર? કેન આઈ યુઝ યોર ફોન? વોટ હેપન ટુ યોર ફોન? હવે અહીંયા છે અંકિત સે ગુડ ઇવનિંગ મિસ્ટર પંડ્યા, આઈ નીડ સમ હેલ્પ. મિસ્ટર પંડ્યા સે શ્યોર, અંકિત શું કહે છે? તો કે મિસ્ટર પંડ્યાને કે આઈ નીડ સમ હેલ્પ, મારે મદદની જરૂર છે. મિસ્ટર પંડ્યા સે શ્યોર. પછી શું આવશે? તો કે વોટ્સ ધ મેટર, શું આવશે? શું, કઈ બાબત છે, શું થયું? વોટ ધ મેટર? અંકિત સે કેન આઈ યુઝ યોર ફોન, હું તમારો ફોન છે તે ઉપયોગમાં લઈ શકું. મિસ્ટર પંડ્યા સે માય ફોન. પછી શું આવશે? તો કે ઓફકોર્સ
ઓફકોર્સ યુ કેન, આખું આવશે ઓફકોર્સ યુ કેન, એટલે કે હા તું લઈ શકે છે. અંકિત સે થેન્ક યુ સર. મિસ્ટર પંડ્યા સે ટેલ મી અંકિત, પછી શું આવશે, વોટ હેપન ટુ યોર ફોન, કે તારા ફોનમાં શું પ્રોબ્લેમ થયો છે. અંકિત સે સર આઈ ડુ નોટ નો વાય ઇઝ યોર વર્કિંગ. મિસ્ટર પંડ્યા સે ગેટ ઇટ રિપેર, એટલે શું કહે છે અંકિત કે મને નથી ખબર કે એમાં શું, આઈ ડોન્ટ નો એટલે મને નથી ખબર વાય ઇઝ નોટ વર્કિંગ, કે તે કામ કરતો બંધ થઈ ગયો છે, કેમ કેમ કામ કરતો બંધ થઈ ગયો છે મને ખબર નથી. મિસ્ટર પંડ્યા સે ગેટ ઇટ રિપેર, તો રિપેર કરાવવા માટે તારે આપવું જોઈએ, રિપેર કરાવવા દે. અંકિત સે યસ આઈ વિલ, હા હું આપીશ. અહીંયા એ કહેવાનું મતલબ એમ થાય. હવે છે લાસ્ટ, ટુ ધ માર્કેટ, લેટ્સ ગો ઓન માય બાઇસિકલ, કેન યુ કમ વિથ મી, અ ફ્યુ નોટબુક એન્ડ પેન્સિલ, આઈ એમ વોચિંગ ટીવી. મોહન સે વોટ આર યુ ડુઈંગ, રામ સે આઈ એમ વોચિંગ ટીવી. મોહન સે કેન યુ કમ વિથ મી, રામ સે વેર, ક્યાં, મોહન સે ક્યાં કહે છે, ક્યાં જવાનું, કે ટુ ધ માર્કેટ. રામ સે શ્યોર, વોટ યુ વોન્ટ ટુ બાય, તારે શું ખરીદવું છે ત્યાંથી. મોહન્સે ઓ આઈ વોન્ટ ટુ બાય ઓ ફ્યુ નોટબુક્સ એન્ડ પેન્સિલ્સ. રામ સે લેટ્સ ગો ઓન માય બાઇસિકલ. મોહન સે ડેટ વિલ બી વેરી નાઇસ, થેન્ક યુ. તો અહીંયા આપણે પેરેગ્રાફ જે પૂર્ણ કર્યું, પહેલું કમ્પોઝિશનમાં ડાયલોગ રાઇટિંગ 1-10 ડાયલોગ રાઇટિંગ આપેલા છે તે આપણે કમ્પ્લીટ કરી લીધા છે, બરાબર. હવે નેક્સ્ટ આવશે કોમ્પ્રેહેન્શન, તો એ આપણે ફરી પાછું જ્યારે નેક્સ્ટ પીરિયડ આવશે ત્યારે કરીશું. અત્યારે આપણે થોડું જનરલમાં હવે કેટલું બાકી છે તે જોઈ લઈએ. તો જનરલમાં તો 24મું ચેપ્ટર આવ્યા છે, બરાબર. હા 24મું ચેપ્ટર આપણે આવ્યા છે, આઈ થિંક 23મું થઈ ગયેલું છે ને, પ્રોવર્બ્સ એન્ડ ક્વોટ્સ. એમાં મેં કરાવ્યું હતું હેલ્થ ઇઝ વેલ્થ, હેસ મેક વેસ્ટ, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. એક્સરસાઇઝ મતલબ 1B ફોલ, 9 હેલ્પ, લીપ ઇન ડીડ નથિંગ, અને રિએક્શન. અ ફ્રેન્ડ ઇન નીડ ઇઝ અ ફ્રેન્ડ ઇન ડીડ, લુક બિફોર યુ લીપ, એવરી એક્શન હેઝ અ રિએક્શન, સમથિંગ ઇઝ બેટર ધેન નથિંગ, અ સ્ટીચ ઇન ટાઈમ સેવ, શું આવશે તો કે 9. યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ, સેલ્ફ હેલ્પ ઇઝ ધ બેસ્ટ હેલ્પ. સી છે ગોડ રેસ વિથ વે ટીચ અ પરફેક્ટ, વેર દેર ઇઝ અ વિલ દેર ઇઝ અ વે, ફ્રુટ્સ ઓફ લેબર આર ઓલવેઝ સ્વીટ, એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર, પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ, સર્વિસ ટુ મેન ઇઝ સર્વિસ ટુ ગોડ, સ્લો એન્ડ સ્ટેડી વિન ધ રેસ, બરાબર. ચેપ્ટર 24 છે કમ્પેરિઝન, એમાં પણ કંઈ જ નથી. તો તમને અહીંયા જે ચેપ્ટર 24 જે છે એ પણ ટેબલમાંથી જ લખવાનું છે, બરાબર છે. તો એ સાવ ઇઝી છે, એમાં પણ ટેબલમાંથી જે આપ્યા છે એ જોઈ જોઈને લખવાના છે. ચેપ્ટર છે 24, એમાં છે એમાં શું કરવાનું છે. તો જુઓ
અહીંયા છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ ટુ કમ્પ્લીટ ધ ફોલોઇંગ કમ્પેરિઝન ડોન્કી મે અ મગપાઈ બી આઈ ફ્લાયર ફેધર સિલ્ક અને ફોક્સ અસ બ્રેવ અઝ અ બ્રેવ કોણ હોય છે બહાદુર તો કે લાયન કોલ્ડ શું હોય છે તો કે આઈસ બરફ તો અહીંયા આવશે એઝ કોલ્ડ એઝ આઈસ પછી છે એઝ ક્યુમિંગ એઝ અ હોશિયાર લુચ્યું શું હોય છે તો કે ફોક્સ શિયાળ બરાબર શિયાળ આવશે એટલે કે ફોક્સ એઝ ફૂલી એઝ અ મૂરખ કોણ હોય છે તો કે ડોંકી એઝ બિઝી એઝ અ બી એઝ લાઇટ એઝ અ ફેધર એઝ નોઇઝી એઝ અ મગપાઈ અને લાસ્ટ છે એઝ સોફ્ટ એઝ અ સિલ્ક તો એ જ પ્રમાણે તમારે ક્વેશ્ચન વન બી સી છે તમે જાતે કરજો બાકી જ્યારે નેક્સ્ટ પીરિયડ આવશે ત્યારે હું તમને 24ની બી અને સી કરાવી દઈશ બરાબર તો અહીંયા આપણે ગ્રામર પણ કમ્પ્લીટ તો થવા આવ્યું જ છે પણ હું તમને નવા નવા સાદા વર્તમાનકાળ ભૂતકાળ ભવિષ્યકાળ જે આપણે આવે છે એના નવા નવા ઉદાહરણો આપણે શીખતા રહેશું અને તે કન્ટિન્યુ ચાલુ જ રાખશું અને કરતા રહીશું તો તમે વિડીયો જોતા રહેજો અને અભ્યાસ કરતા રહેજો હરિ ઓમ.